ડભોઈ તાલુકાના કુકર વસાહતમાં એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં મુકેલ ઘાસની ઘાસડીઓમાં એકાએક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગ્રામજનોમાં ભારે અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. લોકો દ્વારા ડોલ વડે પાણી છાંટવા છતાં આગ કાબૂમાં ન આવતા આખરે ડભોઈ નગરપાલિકા ફાયર ટીમના બે બ્રાઉઝર માંગવામાં આવ્યા હતા. ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આશરે ₹50,000ના ઘાસચારાની ઘાસડીઓ વળીને ખાક થઈ જવા પામી હતી. ડભોઈ તાલુકાના કુકડ સાતમાં રહેતા બચુભાઈ રાઠવાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં 500 ઉપરાંત ઘાસની ઘાસડીઓ વીરસિંહભાઈ રાઠવા, ઉર્સનભાઈ રાઠવા અને બચુભાઈ રાઠવાની મૂકેલી હતી. ગત રાત્રિના એકાએક અગમ્ય કારણોસર આ ઘાસની ઘાસડીઓમાં આગ ભભૂકી ઉઠી હતી. દેખતા દેખતા જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના રહીશો દ્વારા ડોલ વડે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પણ આગ વિકરાળ સ્વરૂપમાં હોય અને આગ પર કાબૂ મેળવી શકાય તેમ ન હતો, જેથી ડભોઈ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતા ડભોઈ ફાયર ટીમના દેવેન્દ્રસિંહ, કમલેશભાઈ અને પિયુષભાઈ સહિતની ટીમ મિની ફાયર ફાઈટર અને બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આશરે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે સમગ્ર બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ડભોઈ પોલીસ અને તાલુકા પંચાયતની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની આસપાસ ઘરોને નુકસાન થતા પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવાતા કોઈ જાનહાની થવા પામી ન હતી, જ્યારે 3 જેટલા ખેડૂતોને આશરે 50,000 ઉપરાંતનું નુકસાન થવા પામ્યું હતું. કુકર વસાવત ગામે 7:05 ફાયર કોલ મળતા કુકર વસાવત ગામે આગ લાગવાનું બનાવ બનતા શૈલેષભાઈ સ્થાનિક ફાયર કંટ્રોલમાં જાણ કરતા ડભોઈ ફાયર ટીમ ઘટનાસ્થળે આવી આગ બધું ફેલાતા આગને કંટ્રોલમાં લીધી છે. હાલ કામગીરી ચાલી રહી છે અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાઈ રહ્યું છે. શેમાં આગ લાગી છે? ઘાસનાપુરામાં આગ લાગેલી છે, મકાનના બાજુમાં લાગેલી છે. મકાનને બચાવી લીધામાં આવે છે. આશરે કેટલું નુકસાન થયું છે? આશરે નુકસાન 50,000 ની આસપાસ છે અંદાજે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.